નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3 અને 4 માં જે ડબલ ના જે એક્ઝામ્પલ આપણે ચાલુ છે તો એની અંદર બીજા એક્ઝામ્પલ સોલ્વ કરીએ. આજે નંબર 1, જો cos 2 theta is equal to 0, તો નિશ્ચય અહીંયા 0 cos theta, અહીંયા sin theta cos theta, અહીંયા sin theta, અહીંયા 0, અહીંયા sin theta, અહીંયા 0, અહીંયા cos theta નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. મિત્રો સરસ એક એક્ઝામ્પલ છે કે cos 2 theta is equal to 0 હોય તો નિશ્ચયકમાં 0 cos theta sin theta, cos theta sin theta 0, sin theta 0 cos theta નો હોલ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા. અહીંયા cos 2 theta જો 0 હોય તો મિત્રો 2 theta કેટલા હશે? cos inverse 0, એનો મતલબ 2 theta બરાબર pi by 2, તો theta બરાબર pi by 4. ઓકે મિત્રો, theta બરાબર pi by 4 ની વેલ્યુ તમે અહીંયા મૂકી દો તો અહીંયા શું બનશે? નિશ્ચય, ધારો કે આ નિશ્ચય ની વાત કરી મિત્રો, d is equal to સ્ક્વેર પછી લઈએ, પહેલા એકનો ડિટરમાઇન્ડ ની લઈએ તો 0 cos pi by 4 sin pi by 4, અહીંયા cos pi by 4 sin pi by 4, અહીંયા 0, અહીંયા sin pi by 4, અહીંયા 0 cos pi by 4 is equal to 0. મિત્રો cos pi by 4 ની વેલ્યુ 1 upon root 2, sin pi by 4 1 upon root 2, અહીંયા પણ જોઈ શકો છો આપ તો 1 upon root 2, 1 upon root 2, અહીંયા 0, અહીંયા 1 upon root 2, 0, 1 upon root 2. મિત્રો આની વેલ્યુ શોધી લઈએ આપણે, તો આની વેલ્યુ કેટલી બનશે જોઈ શકીએ આપણે. 0 અહીંયા માઇનસ 1 upon root 2, એની સાથે આ ના લખી શકાય મિત્રો, આ ના લખી શકાય. 1 upon root 2 into 1 upon root 2 એટલે કે 1 by 2, 1 by 2 માઇનસ 0, ત્યારબાદ પ્લસ 1 upon root 2, તો આ નહીં આવે, આ નહીં આવે, તો 0 માઇનસ 0 માઇનસ 1 by 2. તો મિત્રો તમારો આન્સર શું થઈ ગયો અહીંયા? તો કે માઇનસ માઇનસ 1 upon 2 root 2, અને અહીંયા પણ આવશે માઇનસ 1 upon 2 root 2, તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 upon 2 root 2, 2 to cut ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 upon root 2. ક્લિયર મિત્રો? આ જે ડિટરમાઇન્ડ ડી છે એની વેલ્યુ તમને માઇનસ 1 upon root 2 મળ્યો, તો હવે આપણે આને ડી ધારી લીધો છે મિત્રો, તો આન્સર લાસ્ટમાં મળશે પણ ડી સ્ક્વેર એટલે કે માઇનસ 1 upon root 2 નો હોલ સ્ક્વેર, તો 1 by 2 તમારો આન્સર આવશે, 1 by 2. ત્યારે બીજો એક્ઝામ્પલ લઈએ, જો લેમ્ડા એ માઇનસ બે નું ઘનમૂળ હોય તો નિશ્ચયકમાં 1, અહીંયા 2 લેમ્ડા, અહીંયા 1 લેમ્ડા સ્ક્વેર, 1 3 લેમ્ડા સ્ક્વેર, અહીંયા 1, અહીંયા 2 લેમ્ડા, અહીંયા 1 બરાબર ખાલી જગ્યા. લેમ્ડા એ માઇનસ 2 નું ઘનમૂળ છે, એનો મતલબ એવો છે કે લેમ્ડા ક્યુબ બરાબર માઇનસ. જો આનું જે વિસ્તરણ આવે છે એની અંદર તમે જ્યારે લેમ્ડા ક્યુબ બરાબર માઇનસ 2 મૂકી દો તો
તમને તો આન્સર ત્યાં મળી જાય છે. તો અહીંયા આનું સોલ્યુશન છે 1 સાથે 1 માઈનસ 6 લેમ્ડા ક્યુબ માઈનસ 2 લેમ્ડા એટલે કે લેમ્ડા સ્ક્વેર માઈનસ 3 લેમ્ડા સ્ક્વેર પ્લસ 1 અહીંયા આવશે 2 લેમ્ડા ક્યુબ માઈનસ 1 અહીંયા 1 માઈનસ 6 લેમ્ડા ક્યુબ માઈનસ 2 લેમ્ડા ક્યુબ માઈનસ માઈનસ પ્લસ 6 લેમ્ડા ક્યુબ પ્લસ 2 લેમ્ડા ક્યુબ માઈનસ 1 મિત્રો આ પદ તમારું કેન્સલ. અહીંયા જો તો માઈનસ 6 લેમ્ડા ક્યુબ પ્લસ 6 લેમ્ડા ક્યુબ એ તમને કેન્સલ મળે છે. તો આનો જવાબ તમે આપ જોઈ શકો છો અહીંયા બરાબર. આનો જે આન્સર આવે છે કે ઓલરેડી કોઈ કિંમત રહેતી નથી અહીંયા બરાબર. એટલે આપ જ્યારે લેમ્ડા એ માઈનસ 2 નું ઘનમૂળ હોય તો લેમ્ડા ક્યુબ ની વેલ્યુ તમને અહીંયા માઈનસ 2 મળશે. અહીંયા તમારે લેમ્ડા ની વેલ્યુ લેમ્ડા ક્યુબ ની વેલ્યુ આપ માઈનસ 2 મૂકીને સોલ્વ એને કરી શકો છો અને સોલ્વ કરી શકો છો. માઇનસ 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 0 અલ્પવિરામ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ y લેસ ધેન 1 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z લેસ ધેન 2 તથા મહત્તમ ગુણાંક મહત્તમ ગુણાંક મિત્રો x પ્લસ 1 મહત્તમ ગુણાંક y મહત્તમ ગુણાંક z મહત્તમ ગુણાંક x મહત્તમ ગુણાંક y પ્લસ 1 મહત્તમ ગુણાંક z એ મહત્તમ ગુણાંક x અહીંયા મહત્તમ ગુણાંક y મહત્તમ ગુણાંક z પ્લસ 1 આનું મૂલ્ય આપણે શોધવું છે. મિત્રો માઇનસ 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 0 તો એનો મહત્તમ ગુણાંક x તમને આનું મૂલ્ય મળશે માઇનસ 1. ત્યારબાદ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ y લેસ ધેન 1 તો મહત્તમ ગુણાંક y ઇઝ ઇક્વલ ટુ તમને મળશે 0. ત્યારબાદ 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z લેસ ધેન 2 તો મહત્તમ ગુણાંક z નું મૂલ્ય મળશે અહીંયા પ્લસ 1. આ ત્રણે ત્રણ વેલ્યુ જો આ ડિટરમાઇન ની અંદર જો મૂકવામાં આવે તો મહત્તમ ગુણાંક x નું મૂલ્ય તમને મળશે માઇનસ 1 માઇનસ 1 પ્લસ 1 ત્યારબાદ 0 અહીંયા પ્લસ 1 અહીંયા માઇનસ 1 અહીંયા 0 પ્લસ 1 તો 1 અહીંયા 1 માઇનસ 1 અહીંયા 0 અને 1 પ્લસ 1 તો 2 માઇનસ 1 પ્લસ 1 0 1 0 0 1 માઇનસ 1 1 1 માઇનસ 1 0 અને 2 અને વેલ્યુ જો શોધી લે તો આ ઓલરેડી 0 છે અહીંયા 1 1 સાથે માઇનસ 1 ઇન્ટુ 0 એટલે 0 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 બરાબર. તો આનો જવાબ 1 થી લખી શકાય છે અને 1 માટે આપ જોઈ શકો છો કયું મૂલ્ય આવશે તે પણ લખી શકાય છે અથવા મહત્તમ ગુણાંક z પણ આપ તમે લખી શકો છો. સાઇન એક્સ કોસ એક્સ અહીંયા સાઇન એક્સ
છે કોસેક્સ અહીંયા કોસેક્સ અહીંયા કોસેક્સ અહીંયા સાઈન એક્સ એક્સ બિલોંગ્સ ટુ 0 થી પાઈ બાય 2 તો એક્સ બરાબર ખાલી જગ્યા સિમ્પલ એક્ઝામ્પલ છે માત્ર દ્વિઘાત નિશ્ચયનું વિસ્તરણ સાઈન ઇન્ટુ સાઈન તો સાઈન સ્ક્વેર એક્સ માઇનસ સાઈન એક્સ ઇન્ટુ કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્ટુ સાઈન એટલે સાઈન એક્સ ઇન્ટુ કોસ એક્સ માઇનસ કોસ સ્ક્વેર એક્સ આ બધા પદોને જો આપણે લઈ લઈએ આપણે sin square x plus cos square x આને જો આ બાજુ લઈ લઈએ અહીંયા પર તમાર ફાર અને આ બાજુ મૂકી લઈએ તો બરાબર sin x plus sin x into cos x plus sin x into cos x મિત્રો આ થઈ જશે 1 sin x into cos x plus sin x into cos x 2 sin x into cos x તો 2 sin x into cos x is equal to 1 થશે કેમ કે આની વેલ્યુ 1 થશે મિત્રો આ સૂત્ર છે ને મિત્રો 2 sin theta into cos theta is equal to sin 2 theta કહી શકાય તો અહીં લખી શકાશે sin 2x is equal to 1 તો 2x બરાબર sin inverse 1 તો 2x બરાબર pi by 2 તો મિત્રો x કરા માં છે pi by 4 pi by 4 belongs to 0 થી pi by 2 એની કોઈ પણ વેલ્યુ જે છે એના રેન્જ ની અંદર હોવી જરૂરી છે જો f of t is equal to cos t t 1 to sin t t અહીંયા 2 t ત્યારબાદ sin t અહીંયા t બરાબર ખાલી જગ્યા હોય તો limit t tends to 0 f of t upon t square is equal to khali jagya f of t ની વેલ્યુ વિશે તમને આપી આપી છે સૌપ્રથમ આપણે એનું સાદરૂપ આપી દઈએ તો શું મળે અહીંયા cos t સાથે cos t તો t into t તો t square minus 2 t square minus t તો 2 sin t into t તો 2 2t into sin t minus 2t into sin t plus 1 2t into sin t minus t into sin t અહીંયા મળ્યું તમને cos t minus t square 2t sin t cancel plus 1 અહીંયા 2t into sin t minus t into sin t તો 1 t into sin t તમને જે મળશે તો મિત્રો તમારો જવાબ કેટલો મળી ગયો માઇનસ t square into cos t plus t into sin t f of t બરાબર f of t બરાબર તો મિત્રો f of t ની વેલ્યુ તમને આટલી મળી છે અહીંયા તમારી પાસે વેલ્યુ જોવી છે કે લિમિટ
14 upon t square. The limit t tends to 0, f of t ni value minus t square into cos t plus t into sin t upon t square के भाग पर दें, तो limit t tends to 0 minus t square into cos t upon t square plus limit t tends to 0 t into sin t upon t square, square square cancel, અહીંયા તમને મળ્યું છે મિત્રો limit t tends to 0 minus cos t plus અહીંયા 1 t cancel એટલે કે limit t tends to 0 sin t upon t. અહીંયા t ની જગ્યાએ જો 0 મૂકવામાં આવે t tends to 0 તો minus cos 0 plus limit t tends to 0 sin t upon t તો plus 1 કહી શકાય. તો મિત્રો આનો આન્સર શું છે? minus cos 0 minus cos 0 તો minus 1 plus 1 is equal to 0 is equal to 0. મિત્રો આની વેલ્યુ તમને 0 મળે છે. ત્યારબાદ એક્ઝામ્પલ જોઈએ. વર્ગમૂળમાં 14 પ્લસ વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 20 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 15 પ્લસ વર્ગમૂળમાં 28 અહીંયા થશે વર્ગમૂળમાં 25 અહીંયા વર્ગમૂળમાં 10 3 વત્તા વર્ગમૂળમાં 70 વર્ગમૂળમાં 15 વર્ગમૂળમાં 25 બરાબર ખાલી જગ્યા. મિત્રો પહેલા તો સૌપ્રથમ આનો કોઈ એક બતાવવાનું છે, જો વર્ગમૂળ નીકળતો હોય તો આપણે વર્ગમૂળ કાઢવો પ્રયત્ન અહીંયા કરીશું. અહીંયા વર્ગમૂળમાં 14 રહેશે, અહીંયા વર્ગમૂળમાં 3, વર્ગમૂળ 15 વત્તા વર્ગમૂળમાં 28, 3 વત્તા વર્ગમૂળમાં 70, 20 નું વર્ગમૂળ જોવા જઈએ તો 2 વર્ગમૂળમાં 5, મિત્રો 25 નું વર્ગમૂળ 5, 15 નું વર્ગમૂળ નહીં નીકળે તો વર્ગમૂળ 15, અહીંયા વર્ગમૂળ 5, વર્ગમૂળમાં 10, અહીંયા 5 બરાબર. હવે બીજા સ્તંભમાંથી વર્ગમૂળ 5 કોમન નીકાળો અને ત્રીજા સ્તંભમાંથી વર્ગમૂળ 5 કોમન નીકાળો. વર્ગમૂળ 5 અહીંયા વર્ગમૂળમાં 5, તો અહીંયા વર્ગમૂળમાં 14 વત્તા વર્ગમૂળમાં 3, અહીંયા વર્ગમૂળમાં 15 વત્તા વર્ગમૂળમાં 28, 3 વત્તા વર્ગમૂળમાં 70, અહીંયાથી વર્ગમૂળ 5 લઈ લીધા અહીંયા વધ્યા 2, અહીંયાથી વર્ગમૂળમાં 5 આવી ગયા, અહીંયા આવશે વર્ગમૂળમાં 3, અહીંયા 1, અહીંયા વર્ગમૂળમાં 2, અહીંયા વર્ગમૂળમાં 5, કારણ બીજા ને ત્રીજા સ્તંભમાંથી વર્ગમૂળમાં 5 સામાન્ય બરાબર. મિત્રો અહીંયા વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 તો 5, અહીંયા વર્ગમૂળમાં 14 વત્તા વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 15 વત્તા વર્ગમૂળમાં 28, 3 વત્તા વર્ગમૂળમાં 70, અહીંયા 2, વર્ગમૂળ 5, વર્ગમૂળમાં 3, 1, વર્ગમૂળ 2, વર્ગમૂળમાં 5, ક્લિયર. હવે ધારો કે આ વર્ગમૂળમાં 14 છે, વર્ગમૂળમાં 28 છે, વર્ગમૂળમાં 70 છે, જો કેન્સલ કરાવ હોય તો મિત્રો ત્રીજા સ્તંભને
जो माइनस चौदह वर्गमूल माइनस चौदह वाले गुणी ने प्रथम स्तंभ में तो कैंसल दस है अने चौदह अठाईस कैंसल दस है अने चौदह पचास सीधे कैंसल दस है तो मित्रों यो इना पचन जो स्टेप से वही शक्ति है कि तीजा स्तंभ ने माइनस वर्गमूल में चौदह वाले गुणी अने प्रथम स्तंभ में उमेरी दी है तो मित्रों यहाँ बच से वर्गमूल में त्रण यहाँ वर्गमूल में पंदर यहाँ त्रण यहाँ बे वर्गमूल में पांच वर्गमूल में त्रण एक वर्गमूल बे अने वर्गमूल में पांच हवे फरी पाछो आमां जो वर्गमूल में त्रण कॉमन निकाल लईए तो पांच वर्गमूल में त्रण प्रथम स्तंभ में तो एक यहाँ वर्गमूल में पांच यहाँ वर्गमूल में त्रण यहाँ बे वर्गमूल में पांच वर्गमूल में त्रण एक वर्गमूल में बे वर्गमूल में पांच ત્યારબાદ પાંચ વર્ગમૂળમાં ત્રણ હવે જોઈએ મિત્રો તમે બીજા સ્તંભને માઇનસ એક વડે ગુણીને પ્રથમ ઉમેરો બીજા સ્તંભને માઇનસ એક વડે ગુણીને પ્રથમ ઉમેરી દઈએ તો એ માઇનસ વન અહીંયા જીરો અહીંયા જીરો અહીંયા બે વર્ગમૂળ પાંચ વર્ગમૂળમાં ત્રણ એક વર્ગમૂળ બે વર્ગમૂળમાં પાંચ તો પાંચ વર્ગમૂળમાં ત્રણ રંગ સાદરૂપ આપી દે આને ધ્યાનમાં રાખે માઇનસ વન સાથે જોઈ શકો આ લખાય આ લખાય વર્ગમૂળ પાંચ ગુણ્યા વર્ગમૂળ પાંચ તો પાંચ માઇનસ વર્ગમૂળમાં ત્રણ દુ છ મિત્રો તમારો જવાબ થઈ ગયો અહીંયા માઇનસ પચીસ વર્ગમૂળમાં ત્રણ બરાબર અને આ માઇનસ અંદર ગુણ દીધે પ્લસ પાંચ વર્ગમૂળમાં અઢાર તો છેલ્લો જવાબ થઈ ગયો પાંચ વર્ગમૂળમાં અઢાર માઇનસ પચીસ વર્ગમૂળમાં ત્રણ અઢારનું વર્ગમૂળ નવ એટલે નવનું વર્ગમૂળ ત્રણ આંતરિક પંદર પંદર વર્ગમૂળ બે માઇનસ પચીસ વર્ગમૂળમાં ત્રણ ઓકે મિત્રો તો આ બે ચેપ્ટર કમ્પ્લીટ તમે ધ્યાન રાખશો યાદ રાખશો તમારે તૈયારી કરી દેવાના છે હવે મિત્રો ટેસ્ટની વાત કરીએ આપણે તો મિત્રો ટેસ્ટ પર ધ્યાન આપશો હવે અહીંયા રવિવારે પચાસ ગુણનો ટેસ્ટ હશે મિત્રો ચેપ્ટર ત્રણ પચીસ ગુણનો ટેસ્ટ રવિવારે પચીસ ગુણનો ટેસ્ટ ચેપ્ટર ત્રણ અને મંગળવારે પચીસ ગુણનો ચેપ્ટર નંબર ચાર બરાબર મિત્રો બંને ટેસ્ટ પહેલાં આપીશું ત્યારબાદ જ નવો આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીશું ઓકે મિત્રો થેન્ક યુ